નમસ્કાર ફ્રેન્ડ, કેમ છો? હું છું તમારો મિત્ર કાંતિલાલ હેમાણી. આમ તો ઘણા સમયથી આપણે મળતા રહીએ છીએ, તો આજે એમ થયું કે એક લોકકથા થઈ જાય. લોકકથાઓની અંદર, ગુજરાતની અંદર ઘણી બધી લોકકથાઓ કહેવાની છે, કહેવરાતી રહેશે અને કહેવરાતી જ રહેશે. લોકકથાઓ આપણને એક નવું જોમ, નવું સાહસ, નવું શૌર્ય, નવી વિચારવાની શક્તિ આપતી રહે છે. અને આવી લોકકથાની અંદરથી આજે આપને હું એક સરસ લોકકથા કહેવાનો છું. અંત તક લોકસભાને, લોકકથાને માણજો, તમારા મિત્રોને પણ શેર કરજો, તમારા બાળકોને પણ સંભળાવજો જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં. અત્યારે હું બેઠો છું એક જેટ મારા ગામ હરિપુરામાં. હરિપુરા એટલે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલું એક નાનકડું સુંદર ગામ. અને હું તમને એક લોકકથા કહેવાનો છું સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રની અંદર જામ જસાજીનું રાજ, વિક્રમ સંવત 1875નું વર્ષ, અને જામ જસાજીની ડેલીએ એક જાડી પછડી પહેરેલો ખેડૂત આવ્યો. એ ખેડૂત, એનું નામ ભાદો પટેલ. હવે એ જમાનામાં જ્યારે આ વિક્રમ સંવત 1875 આસપાસની હું જ્યારે આપની વાત કરી રહ્યો છું, ત્યારે રાજાઓની સૌથી મોટામાં મોટી આવક એ ખેડૂતો એ જે રીતે પાક કરે અને એ પાકમાંથી જે ભાગ મળે એ રાજાઓની સૌથી મોટા મોટી આવક. એ સમયમાં કોઈ એટલો બધો મોટો કારખાનાઓ કે એજ્યુકેશન કે એવું બધું નહોતું. તો ભાદા પટેલ એક મોટા ખેડૂત હતા અને મોટા પરિવારમાંથી આવતા હતા. અને ભાદા પટેલ એક જેટ જામ કંડોરણામાં રહેતા હતા. જામ ના જે રાજ્ય વહીવટ હતો જામનગર આસપાસનો, એના જેટલા બધા ગામડા છે એના આગળ બધે જામ લાગે. હું પોતે પણ જામ ખંભાળિયામાં રહીને આવેલો. હવે તમને એમ થાય છે કે આ ભાદો પટેલ છે કે કેમ પહોંચી ગયા રાજની કચેરીમાં? ત્યારે જામ જસાજીનો રાજ અને એમના બેસણા અને ત્યાં પહોંચ્યા ભાદો પટેલને. ભાદા પટેલે જઈને કીધું કે જામ આપતો બેઠા સુખને ખાટલે, પણ અમારે બહુ તાંડ રહે. તો કે શેની તાંડ રહે? તો કે અમે તમારાથી ધોરાજીથી દૂરના ગામડામાં રહેવાવાળા ખેડૂત, અમે જે કરીએ પણ અમારે ત્યાં બારવટીયાનો ખૂબ ત્રાસ રહે. એક બાજુ પોરબંદર રાજ, એક બાજુ ગોંડલ રાજ, એક બાજુ જૂનાગઢ, જે બારવટીયાઓને વાંગવું પડે એ બધા સીધા જામ કંડોરણા માથે તૂટી પડે. તો કાં તો તમે અમને પૂરેપૂરું રક્ષણ આપો, નકા અમને રજા આપો, તો અમે બીજે ગામ જઈએ ને ત્યાં જઈને ખેતી કરીએ. તો જામ જસાજીએ કીધું કે ભાદા પટેલ, તમે તો અમારું રાજનું ઘરેણું કહેવાઓ, અને આવા મોટા પટેલ થઈને તમે ભાગી જવાની કાં વાત કરો? તો કે આપો રક્ષણ તો અમે રહીશું. તો કે રક્ષણ તો હું 5-7 પોલીસવાળા તમને મોકલાઈ દઉં. ના ના ના, 5-7 તો કંઈ થાય નહીં. તો કે કેવું રક્ષણ જોઈએ? તો કે તમે મારા કંડોરણાને ફરતે એક મજબૂત કિલ્લો બાંધી આપો. કિલ્લાની વાત સાંભળી અને જામ જસાજીનો ભાવ ઊંચા થઈ ગયા. તમે શું વાત કરો છો? કિલ્લો બંધાવો કંઈ કંઈ બચ્ચાના ખેલ છે? કંઈ રમતની વાત છે? કિલ્લો બંધાવવા માટે તો રાજને કેટલો બધો ખર્ચો કરવો પડે, ને રાજને બહુ ઘણો બધો ખર્ચો કરે ત્યારે કિલ્લો બંધાવી શકે. તો ભાદા પટેલે તો જીદ કરી કે તમે મને કિલ્લો બંધાવી આપો. તો પછી એમણે બધી પરિસ્થિતિ, રાજની આવકની જાવકની બધી વાતો કરી. છેવટે પછી એમણે એક નિર્ણય ઉપર આવ્યા કે મારાથી હાલ કિલ્લો બંધી શકવાના એમ છે નહીં. તો ભાદા પટેલ કે એક જસાજી, રાવ જસાજી, જામ જસાજી, હું આપને વિનંતી કરું, આપ મને મંજૂરી આપો, મને મંજૂરી આપો, મને રજા આપો, હું કંડોરણાને ફરતે સારામાં સારો એક મસ્ત કિલ્લો બંધાવી દઈશ. શું વાત કરો છો? જામ જસાજી તો ખુશ ખુશ થઈ ગયા અને એમણે ભાદા પટેલને કિલ્લો બંધાવવાની છૂટ આપી દીધી. અમે ભાદા પટેલ જ્યારે ગામમાં બેસતા અને હવાની અંદર એમના આસપાસના આડોશી પાડોશી મિત્રો અને એમના જે સ્નેહીઓ બધા આવતા ત્યારે વાતો કરતા કે ભાદા પટેલ તમારું બધું મોટું નામ છે અને તમે જઈ આવો. અને આવી રીતે ભાદા પટેલ ગયા જામનગર અને જામનગર જઈને જામ જસાજી પાસેથી કિલ્લો બાંધવાની મંજૂરી લઈને આવ્યા. જ્યારે આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ કે ભાદો પટેલ કિલ્લો બંધાવવાના છે જામ કંડોરણામાં, ત્યાં તો લોકો વિચારતા વિચારતા થઈ ગયા. અને થોડા સમયની અંદર લોકો એમને જામ ભાદા પટેલને મદદ કરવા માટે આવી ગયા. ગાર્ડન બળદ ને મહેનત કરવા માટે ભરપૂર આવી ગયા. વિક્રમ સંવત 1855 વૈશાખ સુદ ત્રીજના દાડે તો દમદાર કિલ્લો તૈયાર થઈ ગયો. કિલ્લો તૈયાર થઈ ગયો, વળી પાછા ભાદો પટેલ તો પહોંચ્યા જામ જસાજીની કચેરીએ. જાય અને જામ જસાજીને કીધું કે આપની અનુમતિ પ્રમાણે મેં કિલ્લો બંધાવી દીધો છે, પણ આપ હવે અમારી એક શરત છે કે તમારે પોતાને કિલ્લાનું ઉદ્ઘાટન કરવા માટે આવું છે. તો વૈશાખ સુદ ત્રીજના દિવસે 1855 વિક્રમ સંવતની અંદર
જામ જસોજી પોતાનો રાવ રસાલા સાથે આયા અને આવીને જામ કંડોરડાનો કિલ્લો કિલ્લાને ખુલ્લો મૂકી ગયા. ભાજે ગઢ બંધાવ્યા, કંગરા મૂક્યા ચાર, ગામ દરવાજા શોભતા, દરવાજાનો નહીં પાર એવો ભાદા પટેલે સુંદર જામ કંડોરડાનો કિલ્લો બંધાયો અને એ કિલ્લાની અંદર વટબંધ ભાદો પટેલ રહેવા માંડ્યા, સુખ શાંતિથી રહેવા માંડ્યા. હવે એ સુખ શાંતિથી હતી એ દિવસોની અંદર એવું બન્યું કે ભાદા પટેલને એક ફરી નવો વિચાર આવ્યો કે જામ જસાજીને ફરી એક બીજી વાર જામ કંડોરડા લાવવા. રાજાઓને એ જમાનામાં પ્રજા એમને જોઈ ન શકતી એવો સમય હતો. એ સમયમાં ભાદો પટેલ બીજી વખત આમંત્રણ આપવા ગયા, પણ આ વખતે આમંત્રણ આપવાનું કારણ કંઈક અલગ જ હતું. તો આમંત્રણ આવતા પહેલાં એમને પાછું ફરી એમના ગામના જે બાંધકામવાળા હતા એમને બધાને કહી દીધું કે ભાઈ આપણે ગામના કિલ્લાના આગળના ભાગમાં મોટા મોટા હવાડા બંધાવો. તો કે હવાડા બંધાવો, પણ હવાડા એવા રીતે બંધાવો કે અંદરથી ઘી રેડવામાં આવે તો ઘી જઈ એની અંદરથી જતું ન રહ્યું છે, ઘી પણ હવાડામાં રહી ગયું. તો કે હવાડામાં ઘી એવું આપણે શું બધું કરવાનું છે? તો કે મારા મોટા દીકરાના લગ્ન યોજવાના છે, લગ્નનું આયોજન કરવાનું છે, હું એનું આમંત્રણ આપવા માટે જામ જસાજી પાસે જાઉં છું. અને જામ જસાજી આવશે એટલે રાજના લાવને લશ્કર સાથે આવશે. તો જામ જસાજીનો ઘોડો છે ને એ પાણી તો પીશે તો પીશે, પણ હવાડામાંથી ઘી પીવા જોઈએ. તો આવા ભાદા પટેલે સરસ અવાડા બંધાયા, અંદર ઘી ભર્યા અને જઈ અને પછી જામ જસાજીને આમંત્રણ આપવા ગયા. જામ જસાજીને આમંત્રણ પત્રિકા આપી કે મારા દીકરાના વિવાહ છે, લગ્ન છે ને આપને પધારવાનું છે. જામ જસાજી હવે રાજ પરિવાર રાજા એમને કેટલા બધા કેવા કામ હોય છતાં પણ એમને એ આમંત્રણ સ્વીકાર્યું, કારણ કે ભાદા પટેલનું આમંત્રણ સ્વીકારવું પડે. ભાદો પટેલે કે એ એમનો રાજનું ઘરેણું હતું, એ ભરપૂર મબલક ઉત્પાદન પાકને લાવતા હતા ને એમાંથી ઘણો બધો મોટો બધો ભાગ રાજમાં જતો હતો. તો ભાદા પટેલની આવી ઉદારતા અને એમને આમંત્રણ સ્વીકારી અને જામ જસોજી એમના ઘણા બધા ગાડા અને લાવ લશ્કર સાથે પહોંચ્યા જામ કંડોરણે. અને કહેવાય છે કે જામ કંડોરણાના એ ઓવાડાઓ ઘીના ભરેલા હતા અને એની અંદર જામ જસાજીની ઘોડીઓએ અને એમના લાશ લાવ લશ્કરની અંદર જે પશુ આવ્યા હતા એમણે માણસોએ તો ઘી દૂધ ગાધુને જલસા કર્યા, પણ પશુએ પણ ઘી પીધા હતા. આ વિરલાઓ અને બંકાઓ થઈ ગયા છે કે જેમણે એમના નામ અમર રહી ગયા છે. ફરી સારા સમયે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.